સૌથી વધુ પ્રદૂષિત શહેરોમાં ચાર શહેરો મોખરે છે જેમાં અમદાવાદ રાજકોટ સુરત અને વડોદરા પ્રદૂષણનું પ્રમાણ આ શહેરોમાં સૌથી વધારે છે આ ચાર શહેરોને પ્રદૂષણ મુક્ત કરવા માટે કેન્દ્ર સરકારે 202.5 કરોડની ગ્રાન્ટ મંજૂર કરી છે પ્રદૂષણમાં અમદાવાદ સૌથી મોખરે છે ત્યારબાદ અનુક્રમે સુરત રાજકોટ અને વડોદરાનો નંબર આવે છે કેન્દ્ર સરકારે પ્રદૂષણની હાઈએસ્ટ માત્રા વટાવી ચૂકેલા આ ચાર શહેરો માટે 202.5 કરોડની ગ્રાન્ટ મંજૂર કરી છે હાલ જીપીસીબી એટલે ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડને આ ગ્રાન્ટ મોકલી તેનો વ્યવહારુ અને યોગ્ય ઢબે ઉપયોગ થાય તેની જવાબદારી સોંપવામાં આવી છે આ મુદ્દે ન્યૂઝ 18 ને જ્યારે જીપીસીબીના સભ્ય સચિવ એવી શાહ સાથે વાત કરી ત્યારે તેમણે કહ્યું કે હાલ આ ગ્રાન્ટનો પહેલો હપ્તો મળી ચૂક્યો છે તેઓએ જે તે શહેરોના કોર્પોરેશનને વાયુ પ્રદૂષણ ઘટાડવાની કામગીરી સોંપી છે આ ગ્રાન્ટમાંથી સૌથી પ્રદૂષિત આ ચાર મહાનગરોમાં શું શું બનશે હાલ શહેરમાં વાયુ પ્રદૂષણ માપવાના અને એનો ડેટા એકત્રિત કરવાના સાધનો પર્યાપ્ત માત્રામાં નથી ત્યારે આ ગ્રાન્ટમાંથી 24 કલાક સતત એક્ટિવ રહીને પ્રદૂષણની માત્રા મપાય એવા મશીનો વસાવાશે આ મશીનો દ્વારા પ્રદૂષણનું લેવલ નક્કી થશે એનો ડેટા સંગ્રહ કરવાની પદ્ધતિ વિકસાવાશે જેના પરથી રાજ્ય સરકાર આગામી પગલાં નક્કી કરશે ગુજરાતના ચાર સૌથી પ્રદૂષિત શહેરો પૈકી અમદાવાદને સૌથી વધુ 91 કરોડની ગ્રાન્ટ ફાળવવામાં આવી ત્યારબાદ રાજકોટને 20 કરોડ અને સુરતને 65 કરોડ વડોદરાને 26 કરોડ ફાળવવામાં આવ્યા આ શહેરોમાં હવાની ગુણવત્તા સુધારવા સાથોસાથ એ ગુણવત્તાની મોજણી અને એને લગતા સાધનો લગાવવા માટે ખર્ચ કરવામાં આવનાર છે અને એ ખર્ચ ભારત સરકારની સૂચના મુજબ કરવામાં આવશે જેમાં આપણે અમદાવાદ વડોદરા રાજકોટ અને સુરતનો સમાવેશ થાય છે આ શહેરો માટે આ ગ્રાન્ટ ફાળવેલી છે અને શહેરવાઇઝ ગ્રાન્ટ ફાળવેલી છે અમદાવાદને મોડલ જિલ્લો બનાવવા સૂચના આપવામાં આવી છે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની અધ્યક્ષતામાં આ બેઠક યોજાઈ દિશા કમિટીની આ બેઠકમાં સૂચના આપવામાં આવી છે જેમાં અમદાવાદને મોડલ જિલ્લો કેવી રીતે બનાવી શકાય તે માટે સૂચના આપવામાં આવી સાથે સાથે 23 અલગ અલગ વિભાગોની કામગીરીની પણ સમીક્ષા કરવામાં આવી જેમાં સાંસદ કિરીટ સોલંકી પણ ઉપસ્થિત હતા છોટાઉદેપુરના નસવાડીના બરોલીના ખેડૂતે દેવલિયા ચોકડી પર કપાસના છોડ સળગાવી અનોખો વિરોધ કર્યો નજીકમાં આવેલ બિયારણની દુકાનથી 3200નું બિયારણ લીધું કપાસનું વાવેતર કરતા કપાસના છોડ પર કપાસના ઝીંડવા ન આવતા અનોખો વિરોધ કરાયો ખેડૂતે બિયારણની દુકાન આગળ રોડ પર વિરોધ કર્યો અવારનવાર દુકાનદારને જાણ કરવા છતાં પ્રશ્ન હલ ન થતા વિરોધ કર્યો કપાસના છોડ દુકાન આગળ રોડ પર સળગાવીને વિડીયો પણ વાયરલ કર્યો કપાસ ઉખેડીને તે એના એના જે અગ્રા આગળ લઈ ગયા પછી એ લોકોને કીધું કે આનો કંઈ સોનો અમને કંઈ આનો ઉકેલ આપતો એ લોકોએ મને કંઈ જવાબ આપેલ નહીં તો પછી એને મેં હોળી બનાવી આગળ એ કપાસને હોળી બનાવીને એને અગ્નિ હળગાવી મેં આગળ મેં ગૃહસ્થમાં અંદર પછી એ લોકો મારી એ શિકામણ ના કરે તો પછી એને હું ત્યાં હું ફરિયાદી કરીશ ગૃહસ્થમાં ફરિયાદી કરીશ પછી નહીં તો પછી ના માને તો મારા ખેતરમાં જેટલો જે કપા હોય એ કપા બધો ઉખેડીને ટેમ્પો કરીને એની દુકાન આગળ નાખી દઈશ મેં એમ